गुड मॉर्निंग फ्रेंड्स, आज दरेक जन पहला तो मार्गदर्शिका અને પ્રેક્ટિકલ બુક તમારી જર્નલ આ બંને સાથે લઈને બેસો તો તમને વધારે ક્લિયર થશે. હવે આ પ્રેક્ટિકલ હું પહેલા તમને કહી દઉં કે કરવાનું છે, બરાબર? ઘણા પ્રેક્ટિકલ આપણે વાત કરી હતી કે નમૂના મૂકી દેશે ને તમારે એના વિશે ખાલી ઓળખ કરીને લખવાનું છે, તો એવું નથી. આ પ્રેક્ટિકલ તમારે કરવાનો રહેશે, બરાબર છે? તો પ્રેક્ટિકલ જયારે તમારે ખુદ કરવાનું આવશે ત્યારે એમાં તમારે લખાણની અંદર જર્નલમાં તમે ખોલીને બેસો એટલે ખ્યાલ આવશે કે અવલોકન, અવલોકન કોઠો, એના સાધનો, આટલી વસ્તુ તમારે લખવાની રહેશે. તો આજે આ જે પ્રેક્ટિકલ છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે, એટલે તમારે ત્રણે ત્રણ ભાગ કરીને બતાવવાના રહેશે. તો પ્રેક્ટિકલ ની વાત કરીએ તો આની અંદર જુદા જુદા પ્રકારની જે નમૂના તમને આપેલા હશે, આમ તો ખરેખર એવું છે કે કોઈ પણ બે નમૂના આપ્યા હોય તમારે બંને નમૂનાની કમ્પેર કરીને પ્રેક્ટિકલ કરવાનો રહેશે. પણ જો તમને કોઈ એક નમૂના આપે તો પણ તમે કોઈ પ્રેક્ટિકલ એક જ નમૂનાનો પરફોર્મ કરશો તો પણ ચાલશે, બરાબર? કારણ કે એટલો સમય નહીં હોય, એક પ્રેક્ટિકલમાં લગભગ તમને એક કલાક જેવો સમય રહેશે કરવા માટે, એક કલાકમાં તમારે લખવાનું બધું આવી ગયું. તો કેવી રીતે કરીશું આપણે જોઈએ. હવે આની અંદર તમારી પ્રાયોગિકમાં ખોલીને બેસો એટલે તમને ખ્યાલ રહેશે કે સૌથી પહેલા તો નમૂનો લેવાનો છે. કોનો? કોઈ પણ ભૂમિનો, કોઈ પણ જગ્યાએથી આપણે સોઇલ સેમ્પલ લેવાનું રહેશે. જો આમાંથી જેટલું થઈ શકે એટલું તમે તમારી ઘરે પણ કરી શકો એટલે તમે બરાબર ધ્યાન આપજો કે શું કરવાનું છે. હવે અહીંયા આગળ મેં આવા જુદા જુદા નમૂના લીધા છે, તમને ડિફરન્સ ખબર પડશે. આ બે નમૂના લીધા છે, બંનેમાં બંનેની અલગ અલગ જગ્યાથી લીધેલી માટી તમે જોઈ શકો. આનો કલર જો થોડોક લાલાશ પડતો છે, આ થોડો બ્રાઉન જેવું છે, બરાબર? તો એક ક્યારામાંથી લીધેલી માટી છે, એક સાદી આપણે મેદાનમાં સ્કૂલના મેદાનમાંથી લીધેલી માટી છે. તો આવી રીતે બે ત્રણ સેમ્પલ લીધેલા છે. હવે આ જે સેમ્પલ છે એમાંથી જ મેં થોડીક માટી લઈને વજન કરવાનું છે. હવે આપણે છે ને પહેલા વજન કરી લેવાનું. તમને એમ થશે કે મેમ અમારા ઘરે તો વજન કાંટો ના હોય તો શું કરવાનું, પણ એક્ઝામમાં તો કદાચ તમને આવો વજન કાંટો આપશે ને, તમારે વજન કરીને જ લેવાનું હશે. તો વજન તમે કેવી રીતે કરશો એ હું બતાવી દઉં. 200 ગ્રામ આપણે નમૂનો લઈશું માટીનું, બરાબર? તો આપણી પાસે આ છે 200 ગ્રામ ના વજન. તમે જોઈ શકો છો કે આની પર 50 લખેલું છે, બરાબર? તો 50-50 ના એવા ચાર વજન છે એટલે આપણે 200 ગ્રામ થઈ ગયું. એક બાજુ તમે હવે કોઈ પણ વજન કાંટો યુઝ કરતા પહેલા તમને ફિઝિક્સમાં શીખવાડ્યું હશે 11th માં, છતાં પણ આપણે એક વખત લઈ લઈએ કે વજન કાંટો જયારે વજન કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે આ જે બે અણી વાળા ભાગ છે, બરાબર? તો એની ઉપર આ રીતે ગોઠવાયેલું છે કે નહીં બંને વજન કાંટા ચેક કરો, અને સાથે સાથે આ એકદમ સેન્ટરમાં મૂકેલું છે કે નહીં એ ચેક કરો. પછી બંને વજન કાંટા સોરી આ વજન શું કહેવાય અને ત્રાજવા અને બંને સાઈડની જે પ્લેટ છે પલ્લા આપણે જેને કહીએ, બરાબર, હવે એ સરખા વજનમાં છે કે નહીં. તો એના માટે તમારે અહીંયાનો જે બ્લેક નોબ આપેલો છે એ નોબ ઊંચો કરીને જોવાનું, બરાબર? આમ ઊંચો કરશો એટલે જે વચ્ચેનો કાંટો છે નીચે, બરાબર, આ જે વચ્ચેનો કાંટો છે એ બંને બાજુ સરખી રીતે મૂવ થવો જોઈએ અને થોડી વાર પછી વચ્ચે સ્થિર થવો જોઈએ. તો તમને કહેવાય કે આ જે બેલેન્સ છે, આ વજન કાંટો છે એ બરાબર બેલેન્સ થયેલો છે. અને પછી આપણે વજન કરવાની શરૂઆત કરવાની. આપણે જેમ કે માઇક્રોસ્કોપ યુઝ કરીએ તો માઇક્રોસ્કોપમાં પહેલા સ્લાઇડ મૂકતા પહેલા આપણે લાઇટ સેટ કરીએ, એનું લેન્સ છે બરાબર ચેક કરીએ સાફ કરીને, અને લાઇટ આવે પછી જ આપણે સ્લાઇડ મૂકીએ. અહીંયા પણ જો બેલેન્સ ના હોય ને પહેલે આપણે મૂકી દઈએ તો
तो आपणे वजनमां भूल आवे, एटला माटे आपणे पहेला एने बेलेंस छे चेक करी लीधुं। एक साइड हूँ માટીનો નમૂનો મૂકું છું, અહીંયા મેં ઓલરેડી વજન કરેલું જ છે, છતાં પણ તમને ખાલી બતાવવા માટે હું મૂકું છું કે આ બાજુ 200 ગ્રામ અને વજન અહીંયા મૂક્યા છે અને આ બાજુ સોઇલ સેમ્પલ છે, બરાબર। હવે મારે ચેક કરી લેવાનું કે વજન બરાબર છે કે નહીં। તો આ વજન બરાબર જ છે, આ વજન 200 ગ્રામ વજન કરી દીધું છે, તો આપણું સેમ્પલ રેડી છે। એ જ રીતે આપણે બીજા સેમ્પલ નું પણ આવી રીતે 200 ગ્રામ વજન લઈને કરીશું, પણ અત્યારે આપણે હું એક જ સેમ્પલ તમને બતાવું છું કે કેવી રીતે કરવાનું। હવે આ જે માટી આપણે લીધી છે, બરાબર, એને તમારી પાસે ત્રણ, તમારે કઈ જગ્યાએ તમારે એક્ઝામમાં કે પ્રકાર કયા પ્રકારની ચારણી આપેલી છે એના ઉપર પ્રેક્ટિકલ નો ડિપેન્ડ રહેશે, પણ આપણી પાસે અહીંયા 2 mm ની ચારણી અને અહીંયા 0.5 mm ની ચારણી છે, બરાબર આપણી પાસે, તો એનો આપણે યુઝ કરીશું। તો સૌથી પહેલા શું કરીશું, આ સેમ્પલ જે આપણી પાસે છે એને આપણે આમાં નાખી દીધું, થોડુંક જ હલાવીશું, બરાબર છે, અને આપણે આમાં કલર કરીશું, બરાબર। હવે આ જે આપણે મળ્યું એનું આપણે વજન કરીશું, આનું આપણે વજન કરીશું, એને મને સાઈડમાં મૂકી દે, પહેલા કરી લઈએ છોટો વજન। આ રીતે એના વજન અહીંયા નીકળશે, આ 50 ગ્રામ છે। એપ્રોક્સિમેટ 50 ગ્રામ છે, 50 ગ્રામ થી થોડું ઓછું છે, 2-3 એટલે આપણે સમજી લો કે આ એક આપણો નમૂનો મળ્યો, આપણે 50 ગ્રામ જે રેતી કહી શકાય, બરાબર। હવે આને લઈ લઈશું, ચાલી લઈશું, ફરીથી આને વજન કરીશું। આપણી પાસે આ વજન વજન અહીંયા છે બીજા એક્સ્ટ્રા, ધારો કે 50 ગ્રામ થી ઓછું વજન છે તો આપણે આનો ઉપયોગ કરી શકીશું। આપણી પાસે 100 ગ્રામ છે, 50 ગ્રામ છે ને 20 ગ્રામ છે, મને જોઈને એવું લાગે છે કે આ 20 ગ્રામ જેવું હશે, તો હું એને પહેલા 20 ગ્રામ માં મૂકું છું, ઓછું છે 10-12 ગ્રામ, આ જે નમૂનો મળ્યો સેમ્પલ એ આપણને મળ્યું 15 ગ્રામ, બાકીના નું આપણે વજન કરવાની જરૂર નથી, આ જે આપણને સેમ્પલ મળ્યું નીચે આ આપણે વજન કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણે પહેલા વજન કરી લીધેલું, એ કેટલું હતું 200 ગ્રામ, તો જે બાકીનો ભાગ મળ્યો, આપણને મળ્યું,
ક્લિયર? રેતી, કાંપ અને માટી. હવે તમારે શું કરવાનું સમજો, તમારે આશરે ઘણી વખતે કેલ્ક્યુલેશનમાં સરળતા રહે એટલે આપણે 15 ના તમે 20 ગ્રામ કરી શકો, બરાબર છે? 15 ના 20 ગ્રામ કરી શકો કેવી રીતના? તો પછી તમારે એના પર્સન્ટેજ કાઢવાના રહે. તમારી ટેક્સ્ટબુકમાં જો, અરે જર્નલમાં જો અવલોકન કોઠો આપેલો છે, તો એ અવલોકન કોઠાનો કેવી રીતે આપણે નોંધ કરીશું બરાબર સમજી લેજો, અને પેન્સિલથી જ લખવાનું અવલોકન કોઠામાં. બાકી બધું તમે પેનથી લખશો તો ચાલશે. જો આ રીતે બરાબર અહીંયા આગળ તમારે આ વજન લખવાનું નથી, એની ટકાવારી લખવાની છે. આ વજન તમારે રફબુકમાં લખી નાખ્યું, પછી એની ટકાવારી કાઢવાની. ટકાવારી કેવી રીતે કાઢશો બોલો, કોઈ કહેશે મને? 50 ગ્રામ આવ્યું, ટોટલ વજન કેટલું હતું? 200 ગ્રામ મલ્ટીપ્લાય બાય 100, ટકાવારી કેટલી થઈ? 25%. ક્લિયર? આ રીતે આની પણ 15 ભાગ્યા 200. પછી આશરે થોડું પોઈન્ટમાં કેવું લખવાની જરૂર નથી, અને અહીંયા આગળ 135 ભાગ્યા 200 ગુણ્યા 100, આ રીતે એની ટકાવારી, 3-3 ની ટકાવારી તમારે અહીંયા લખવાની રહેશે. એમાં આ એક સેમ્પલ લીધું, આ જે છે એ સેમ્પલ નંબર એ છે. એવી રીતે સેમ્પલ નંબર બી એમાં લખવાનું, એ સેમ્પલ નંબર બી આપણે આશરે લખવાનું રહેશે 7.5. ગાર્ડન સોઇલ આપણે કહી શકાય, ક્લે સોઇલ, કાંપવાળી વધારે માટીવાળી જમીન, માટીયાળ જમીન કહી શકાય. આ સેમ્પલ અવલોકનમાં તમારે તારણ એવું લખવું પડશે કે ભાઈ નમૂનો એક છે એ માટીયાળ જમીન છે નો છે, જયારે નમૂનો બી છે એ રેતાળ જમીન નો છે. અહીંયા તમારે અમુક જે સેમ્પલ છે રેતી વાળું એ તમારે તમારી રીતે આનું સેમ્પલ લખવાનું. હા, પણ જો તમને એક્ઝામમાં 2 સેમ્પલ આપ્યા હોય તો તમારે બંને પરફોર્મ કરવાના રહેશે. પણ ધારો કે કોઈ એક સેમ્પલ આપ્યું તો તમે એક પરફોર્મ કર્યું અને બીજું તમે તમારી રીતે લખી શકો, એમાં તમે થોડું ફેરફાર કરી દેવાનું. અહીંયા 50 ગ્રામ ના બદલે અહીંયા 100 ગ્રામ બતાવી દો, અને આ જે છે એ પછી 25-25 ગ્રામ બતાવી, 25-25 ટકા એવી રીતે. આ 50 ગ્રામ થશે ને આ 50 ગ્રામ, આ 100 ગ્રામ, તો શું થશે? આ 50 ટકા 25 ટકા ને 25 ટકા. તો અહીંયા આગળ તારણમાં શું લખાય છેલ્લે? આ તારણ અહીંયા લખવાનું. તારણમાં શું લખાય? મેં તમને PDF મોકલેલી છે, એમાં તમને આ થોડું ક્લિયર થઈ જશે. કારણ ને બધું લખેલું એના પરથી તમને આઈડિયા આવી જશે કે જર્નલમાં કેવી રીતે લખવાનું. તો તારણમાં એવું લખે કે નમૂના નંબર એ છે એ માટીયાળ જમીન છે, જ્યારે નમૂના નંબર બી છે એ રેતાળ જમીનનો નમૂનો છે. ક્લિયર? તો આ પ્રેક્ટિકલ નંબર એ હાફ થયું. ચલો હવે પ્રેક્ટિકલ નંબર એક માંથી આપણે આ રીતે ચાણીની મદદથી આપણે રેતી છે, કાંપ છે કે માટી છે ખ્યાલ આવે. હવે બીજા નંબરે પ્રેક્ટિકલ પદ્ધતિ નંબર 2, એમાં છે સ્પર્શ દ્વારા બંધારણની તપાસ. હવે સ્પર્શ દ્વારા બંધારણની તપાસ આપણે કેવી રીતે કરાય? હા, હવે એની અંદર આપણે આ જે ઉપરના માટી અને રેતી આપણે ચાણીથી દૂર કરી દીધા છે બરાબર, એ કાઢી નાખ્યું. હવે એ ચાણીથી દૂર કરેલ નીચેનો જે ભાગ છે એને આપણે આવી રીતે લેવાનું. આપણે પેલા નાના હતા ત્યારે પેલા માટીમાંથી રમકડા બનાવતા હતા, યાદ છે? આપણે ઉદ્યોગમાંથી
રીતે પાણી નાખવાનું. થોડોક નમૂનો લેવાનો. આવું તમારે એક નમૂના લઈને એનું તાર જેવું બનાવવાનું. આવી રીતે તાર એટલે આવી રીતના વેલણ જેવું આપણે સાદી ભાષામાં કહીએ તો એ ચોંટેલી રહે છે. તમે જો અમુક માટી લેશો ને, રેતીનું પ્રમાણ જેમાં વધારે હશે ને તો એમાં આવું બનશે જ નહીં. અને આ પકડીએ અને આ તૂટે નહીં, થોડી વાર સુધી રહે તો આ શું થશે, ચીકણી માટી છે એવું કહી શકાય. ક્લે સોઇલ આપણે જેને કહીએ ને એ છે, જોવા રહે છે. તમે આમાંથી બનાવશો, આ એક બીજો નમૂનો છે બરાબર, એ હું બીજો નથી બનાવતી, તમને એક બનાવીને બતાવ્યું કે એક છે તો આની અંદર તમે આમ કરીને પકડશો ને તો એ તૂટી જશે. જેમ કે આમ ઊંચું કરવા જશો ને તૂટી જશે. આ તમે અત્યારે એકદમ ખેંચ્યું એટલે તૂટી ગયું. તો કેટલાકમાં આવું આપણને ખબર છે કે ચીકણી માટી હોય ને તો જ રમકડા બને. હવે સાદી આપણે બાર કોઈ રેતી હોય એમાંથી તમે બનાવવા જાઓ તો નહીં બને. એટલે એનું કારણ એ છે કે એની અંદર રેતીનું પ્રમાણ વધારે છે. તો જે માટીમાં રેતીનું પ્રમાણ વધારે હશે તો એ તમને સ્પર્શ દ્વારા જ ખબર પડી જશે. કાંકરાનું પ્રમાણ વધારે હોય એ તમે જોઈને કહી શકો. પ્લસ એની અંદરથી જો રમકડા આવી રીતે બને કે તાર બનીને આપણે પકડીએ તો તૂટે નહીં, તો એ કેવી સોઇલ થશે, કેવી ભૂમિ કહેવાશે, માટિયાળ જમીન અથવા તો જેમાં કાપનું પ્રભુત્વ વધારે છે એ જમીન કહેવાશે. બરાબર, એક જ મિનિટ હું જરા હાથ ભૂલી. ઓકે ચલો, હવે ત્રીજા નંબરની પદ્ધતિ જરા ઝડપથી લઈ લઈએ. પદ્ધતિ નંબર 3. હવે એની અંદર સેમ વસ્તુ છે, આપણે વજન કરવાનું છે. પહેલેથી 200 ગ્રામ વજન લઈએ કરી દઈશું ભૂમિનું, અને એમાંથી એક વખત ચાળણીમાંથી કાઢી લઈશું. એટલે ઉપરના જે આ જે છે 2 mm ની ચાળણી છે, 2 mm ની ચાળણીથી એને ચાળી લઈશું. એટલે ઉપરના આવા જે મોટા ટેફા છે કે રેતી છે દૂર થઈ જશે. બરાબર, અને છેલ્લે આપણી પાસે આવું બચશે. હવે આને આનું વજન તમારે કરી લેવાનું છે. સમજી લો, એપ્રોક્સિમેટ આપણે પહેલા કરી દીધું આનું વજન, એટલે આ 50 ગ્રામ છે. આ આપણે અહીંયા સમજી લો કે આ ભાગનું વજન 50 ગ્રામ છે. હવે એને આપણે એક બીકરમાં લઈ લીધું. મને મોટું બીકર જોઈશે અને આ સાઈઝ નું લાવો. ચાલો, આમાં પાણી નાખવાનું છે. પછી એને આપણે ગ્લાસ રોડ થી હલાવવાનું. બરાબર, હલાઈને આપણે એને 1-2 મિનિટ સુધી સ્ટે થવા દેવાનું. એટલે શું થશે, મોટો મોટો જે ભાગ હોય માટીનો એ બધો નીચે બેસી જશે, જે ઝીણા ઝીણા હશે એ બધા ઉપર રહેશે. અને ધીમે ધીમે પછી એને બીજા બીકરમાં ઉપરનો જે નિતાર, અને જેને કહેવાય નિતાર, એ ટ્રાન્સફર કરી દેવાનું. આપણી પાસે સમય નથી એટલે મેં તરત કાઢી લીધું, પણ તરત નહીં કાઢવાનું, થોડી વાર એને નીચે ઠરવા દેવાની માટીને. બરાબર, આવું એક જ વાર નહીં કરવાનું, આવું ઘણી બધી વાર રિપીટ કરવાનું. પાણી નાખ્યું, હલાયું, મૂકી રાખ્યું, 1-2 મિનિટ મૂકી રાખો. આમ તો ઘણો 5-7 મિનિટ જેવું મૂકી રાખવાનું હોય છે. મૂકી રાખીને ફરીથી એને આપણે આમાં ટ્રાન્સફર કરી દેવાનું ઉપરનું, ધીમે રહીને, એકદમ આમ ઠલવી નહીં દેવાનું. એને સાઈડમાંથી નિતારવાનું. આને શું કહેવાય, નિતાર. આ જે નિતાર મળ્યો એમાં આપણને માટી અને પાણી મળશે. આવું 4-5 વખત રિપીટ કરીશું. થોડું પાણી, થોડી વાર ઠરવા દઈશું.
જો હવે હું જેટલું બને એટલું બધું પાણી નિતારી દઈશ. હવે આ જે મળ્યું એ નીચેનો ભાગ, હવે આની માટી જે હશે ને એ બધું ઉપર આ નીકળી ગઈ. અહીંયા કાપ બચ્યો સેકન્ડ નંબર વાળો, આ બધું નીકળી ગયું નીચે પાણીની સાથે માટી. થોડું વધારે વાર કરવાનું, આપણી પાસે સમય નથી એટલે આપણે ચાર પાંચ વારમાં પૂરું કરી દીધું. અને થોડું સ્ટે કરવા દેશો ને એટલે વધારે તમને ઉપર પાણી થોડું ઓછું આવું માટી વાળું નીકળશે. પછી શું કરવાનું, આ જે મળ્યું આપણને નમૂના, હજુ બીજો તમે થોડી વાર મેં મૂકી રાખ્યું, ફરીથી પાણી મને ઉપર મળ્યું, એમ એમ કરતા જવાનું એટલે બધું પાણી નીકાળી દીધું. પછી આ જે વસ્તુ છે એને આવી રીતે બાષ્પ વાટકીમાં લઈ લેવાનું. આ બાષ્પ વાટકી કહેવાય, તમે કેમિસ્ટ્રીમાં વાપરતા હશો, ના ખબર હોય તો દરેક સાધનના નામ તમને ખબર હોવી જોઈએ, કયા સાધનનું શું નામ છે. તમને પ્રેક્ટિકલમાં આવું પૂછશે, આને શું કહેવાય, આનું નામ શું છે, આનો ઉપયોગ શું છે. કારણ કે પ્રેક્ટિકલ એ થિયરીથી આખી અલગ વસ્તુ છે. તમને થિયરીના જે ટોપિક રિલેટેડ ક્વેશ્ચન તો તમારે આ શું કહેવાય આના રિલેટેડ ક્વેશ્ચન તો પૂછશે, પણ મોટે ભાગે તમને પ્રેક્ટિકલના રિલેટેડ જ ક્વેશ્ચન પૂછશે આવા બધા, બરાબર. આ બાષ્પ વાટકી, આ ત્રિપાઈ પર આપણે જાળી રાખવી, અને આ છે બર્નર, બરાબર. હવે બર્નર આ જે નમૂનો છે એને આની અંદર ટ્રાન્સફર કરી દેવાનો. બ્લોટિંગ પેપર આપણી પાસે હોય બરાબર, તો એ બ્લોટિંગ પેપર થી એને સોક કરી દેવાનું એટલે બધું પાણી છે એ બ્લોટિંગ પેપર ચૂસી લે. એવી રીતે બે ત્રણ બ્લોટિંગ પેપર થી એને પાણી જેટલું બને એટલું અંદર થી ચૂસી લે, એવી રીતના આને કાઢી દેવાનું. અને પછી ધારો કે બ્લોટિંગ પેપર યુઝ ના પણ કરો તો પણ આને બર્નર ચાલુ કરો એટલે શું થશે, બધું પાણી એની અંદર જેટલું પણ પાણી હશે એ પાણી બધું બળી જશે. આવું ના કરો તો તમે તડકામાં બી મૂકી શકો, આપણી પાસે સમય હોય તો બે ત્રણ દિવસ તડકે મૂકી આવવાની આ વાટકીને, તો એ ભેજ બધું અંદરથી સુકાઈ જાય. પણ ધારો કે આપણે તાત્કાલિક જ એનું પ્રેક્ટિકલનું રિઝલ્ટ જોઈએ છે તો આપણે એને ગરમ કરવાનું, હલાવતા જવાનું, ગરમ કરતા જવાનું. અને પછી જે બચે એને ફરીથી આપણે વજન કરવાનું નાખીને, તો જેથી કરીને આપણને જે છેલ્લે મળ્યું એ શું હશે, કાપ હશે. સમજ પડી? અહીંયા આગળ આપણે પહેલા જે રિમૂવ કરી દીધું, પહેલા આપણે વજન કર્યું બરાબર, 50 ગ્રામ આપણે દૂર થઈ, 50 ગ્રામ ક્યાં ગયા, કાંકરા હતા. ચલો આપણે ધારો કે આમાંથી કાઢી લીધા, એ કાંકરા હતા બરાબર. હવે બાકી જે બચ્યું આની અંદર, પ્રમાણે તમે અહીંયા આગળ અવલોકન કોઠામાં એની નોંધ કરશો. અહીંયા આગળ આપણે છે ને અત્યારે વજન નથી કર્યું, પણ તમે એ રીતે લખી શકો, અહીંયા આગળ આપણને 100 ગ્રામ મળ્યું, માટી છે આમાંથી 50. માટીનું આપણે વજન નહીં કરી શકવાના પાણીની અંદર, પણ તમે આનું તો વજન કરી શકો. તો આ બધીનું પ્લસ કરીને 200 માંથી માઇનસ કરો તો તમને આ માટી કેટલી હતી, પાણીમાંથી કેટલી નીકળી ગઈ એ ખબર પડી જાય. સમજો હું શું કહું છું મિત્રો, રેતી આપણે પહેલા 50 ગ્રામ મળી ગયું, ચાળણીમાંથી 40, બાકીનું જે બચ્યું એમાં આપણે પાણી નાખ્યું, આ બીકરની અંદર પાણી નાખ્યું અને પાણી આપણે ઉપરથી કાઢતા ગયા કાઢતા ગયા અને આવું નિતાર મળ્યું. આજે મળ્યું એ શું મળ્યું, આપણને માટી વત્તા પાણી મળ્યું. એટલે આનું કઈ વજન કરવાની જરૂર નથી, પણ જે આ વચ્ચેનું મળ્યું નીચે ઠરેલું આ બધું કાપ છે તો એને આપણે સૂકવીને એને વજન કરીશું તો શું મળશે, કાપનું વજન. તો ક્લિયર, આ રીતે તમને મળશે. તો અવલોકન કોઠામાં તમારે એનું વજન લખવાનું રહેશે. જો તમે અહીંયા તમારે બે જ અવલોકન કોઠા આપ્યા, અહીંયા આપણે ત્રણ રીત કરી, જે બીજા નંબરની છે આ સ્પર્શ દ્વારા વાળી, આ એનું અવલોકન કોઠામાં આપણે લખી ના શકીએ બરાબર છે, એટલે એને આપણે લખવાનું નથી. પણ પહેલું વાળું જે અહીંયા અવલોકન કોઠું, બીજા વાળું
હવે એમાં અહીંયા લીધેલા નમૂનાનું વજન લઈએ. ધારો કે નમૂનો નંબર એક છે, લીધેલા નમૂનાનું વજન કેટલું આવશે? 200 ગ્રામ. રેતીના ભાગનું વજન કેટલું આવશે? 50 ગ્રામ. બીજા નંબર કાપ અને માટીના ભાગનું વજન કેટલું થશે? 150 ગ્રામ. આ બંને ભેગું જે આપણે બીકરમાં લીધું હતું, આ બીકરમાં બંને જે આવ્યું હતું એ કેટલું થયું? 150 ગ્રામ થશે. અને હવે કાપના ભાગનું વજન છેલ્લે જે ગરમ કર્યા પછી જે મળે એ 100 ગ્રામ. બરાબર, તમારે અહીંયા આ રીતે લખવાનું રહેશે. નમૂના નંબર એ નું મેં રિઝલ્ટ લખ્યું. હવે નમૂના નંબર બી નું તમે થોડાક સ્લાઇડ ચેન્જીસ કરીને તમે તમારી રીતે બીજું રિઝલ્ટ લખશો. ક્લિયર? તો અહીંયા આગળ આપણો પ્રેક્ટિકલ પૂરો થાય છે. તમને કોઈ પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેરી હોય તો તમે હવે મને પૂછી શકો છો. કેટલા લોકો જોઈન થયા છે? બાકીના બધા કેમ જતા રહ્યા છે? આજની તારીખ પ્રેક્ટિકલ માં તમે લખી દેશો 26/12. આ પ્રેક્ટિકલ મોટે ભાગે કમ્પલસરી પૂછાતો હોય છે. કયા નંબર માં હું તમને કહી દઉં અને કેટલા માર્ક નો પ્રેક્ટિકલ આવશે. આ તમારે પ્રેક્ટિકલ ની અંદર પ્રેક્ટિકલ 1, 2 અને 3 આવી રીતે ત્રણ હોય છે, ક્વેશ્ચન 1, 2 અને 3. તો ક્વેશ્ચન 1 ની અંદર આ પ્રેક્ટિકલ આવશે. શેમાં આવશે? પ્રશ્ન નંબર 1 માં. જે 6ઠો અને 9મો પ્રેક્ટિકલ ટૂંકમાં 23 અને 24 બધા જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન 1 માં મૂક્યા છે ને એમાંથી આ એક પ્રેક્ટિકલ અને એક બીજો છે, આ બે પ્રેક્ટિકલ જ કરવા લાયક છે. એટલે આ તમને આવશે જ કમ્પલસરી. બરાબર, એટલે બધાએ ઘરે ટ્રાય કરવાનો, સોઇલ સેમ્પલ લેવાના. ચાળણી હોય તો બધાને ઘરે હોય જ. તમારા ઘરે લોટ ચાળવાની ચાળણી હોય, ચોખા ચાળવાની ચાળણી હોય, તો એવી 2-3 ચાળણી ભેગી કરીને આવી રીતે અલગ અલગ સેમ્પલ કલેક્ટ કરવાના. વજન કાંટો કરીને આવો, પણ એપ્રોક્સિમેટ તમે વજન કરી શકો કે ભાઈ હાથમાં જોઈને બી મને આ ખબર પડી જાય કે ભાઈ આ જે છે એ 20 ગ્રામ થી વધારે નહીં હોય, 15-20 ગ્રામ. તો એવી રીતે એપ્રોક્સિમેટ રિઝલ્ટ તો તમે લખી શકો. તમારી આસપાસ ઘણી અલગ અલગ, જેમ કે કોઈ કુંડામાંથી તમે માટી લો કે પછી કોઈ બાર મેદાન જેવું હોય એમાંથી લો, તો અલગ અલગ 4-3 જગ્યાને સેમ્પલ કલેક્ટ કરીને તમે માટી લઈને આ પ્રેક્ટિકલ પરફોર્મ ઘરે કરજો. બરાબર, જયારે રૂબરૂ મળવાનું થશે ત્યારે તમને એકવાર અહીંયા કરવા માટે દઈશું પ્રેક્ટિકલ. પણ ત્યાં સુધી તમે દરેક પ્રેક્ટિકલ જે અત્યાર સુધી કરાયા એ ઘરે તમે જાતે પરફોર્મ કરજો. કારણ કે આપણે આ બોર્ડ ની એક્ઝામ હશે, આપણને ખબર નથી કે બોર્ડ એક્ઝામ લેશે કે સ્કૂલ લેવલે લેવાશે, પણ આપણે એવું જ સમજીને ચાલવાનું કે બોર્ડ જ એક્ઝામ લેવાના છે, તમારે બીજી સ્કૂલમાં જ પરફોર્મ કરવા જવાનું છે. તો તમને આ પ્રેક્ટિકલ તમે કર્યો છે એવું ખબર ત્યારે જ પડે જયારે તમે જાતે એકવાર કર્યો હશે, આ ચાળણી એકવાર હાથમાં પકડી હશે ને તો ખબર પડશે કે આમથી આમાં ટ્રાન્સફર કેવી રીતે કરવાનું. પહેલી વાર પ્રેક્ટિકલ કરવા બેસો ત્યારે તમને ખબર પડશે, જો હાથમાં નહીં પકડી હોય એટલે વાર ઘરે તમે પરફોર્મ નહીં કર્યું કે અહીંયા લેબમાં બી નહીં કર્યું હોય તો બહુ તકલીફ પડશે. બરાબર, અને જો તમને આ રિલેટેડ કોઈ ક્વેરી લાગે ઘરે કર્યા પછી તો તમે વોટ્સઅપ પર મને મેસેજ નાખીને કે પર્સનલ કોલ કરીને પૂછી શકશો. ચલો હવે મને જવાબ આપો કે કોઈને કઈ પ્રશ્ન છે, કોઈ રિપ્લાય કરો. સમજ પડી બધાને? ઓકે, અને જર્નલમાં કેવી રીતે લખવાનું એ બધી ખબર પડી ગઈ. અવલોકન, હા મેમ, તમે શું લખશો, કયા નમૂના? તારણમાં તમારે શું લખવાનું અને અવલોકન કોઠામાં? અવલોકન કોઠો તો મેં તમને અહીંયા બતાવી દીધો. તારણમાં આવી રીતે કયો નમૂનો છે એના ઉપરથી તારણ લખવાનું. બરાબર, કે માટીયાળ જમીન છે કે રેતાળ જમીન છે. હવે કેટલી મિનિટ બાકી છે? ઓકે, 5 મિનિટ બાકી છે. તમને કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકો છો, આ રિલેટેડ અથવા તો બીજું કોઈ પણ પ્રશ્ન હોય તો. પૂછવું છે બીજી? ના મેમ. અચ્છા, એક હું તમને ક્લિયર કરી દઉં કે પ્રેક્ટિકલ નંબર, ઇન્ડેક્સ ખોલો બધા, પ્રેક્ટિકલ નંબર 2, 3 અને
तेर प्रेक्टिकल नंबर बे त्रण अने तेर जे प्रेक्टिकल छे ए स्लाइड ना छे अने ए हुं तमने तमने एम थशे के टीचरे आगळ ना तो प्रेक्टिकल कराया नहीं ए प्रेक्टिकल बाकी छे पण ए प्रेक्टिकल एवा छे के एना एनी अंदर रूबरू मां तमे आवो त्यारे थई शके एवा छे स्लाइड बनावानी छे एमां जो संजोगो एवा थशे અને મળવાનું થશે એટલા માટે હું રાહ જોઈને બેઠી છું તો તમને બોલાવીને આ ત્રણ પ્રેક્ટિકલ કરાવીશું એકાદ દિવસ એવો પણ જો શક્યતા નહીં થાય તો પછી છેલ્લે આપણે આ રીતે બતાવીને કરાવી દઈશ પ્રેક્ટિકલ પણ અત્યાર સુધી આપણે કેટલા પ્રેક્ટિકલ કર્યા એકવાર જોઈ લઈએ પ્રેક્ટિકલ એક બે સોરી એક ચાર બધા નોંધી લો તમારામાં અને જેણે તારીખ ના લખી હોય એ આજુબાજુ કન્સર્ન કરીને પૂછીને તારીખ પણ લખી દેજો એક चार पांच छठो कैंसल करेलो छे सात आठ नौ दस अग्यारमो बाकी छे पण तमे लखी सको छे ए हुं खाली समजावानुं छे अने बारमो थई गयो छे तेर बाकी छे चौद बाकी छे ए समजावानुं छे पंदरमो आजे आपणे कर्यो बराबर एटले पंदरमा सुधीमां आपणे फक्त क्या बाकी रहा बे त्रण अग्यार तेर अने चौद बराबर तो ए हुं नेक्स्ट लेक्चर मां जे समझावाना प्रेक्टिकल छे अग्यार अने चौद ए आपणे नेक्स्ट प्रेक्टिकल मां लईशुं फक्त समझावाना छे निदर्शन मां आवशे अने जे बाकी आगळना त्रण मैं तमने कह्या ए प्रेक्टिकल परफॉर्म करवाना छे बे त्रण अने तेर એ રૂબરૂ મળીશું ત્યારે કરીશું તો અત્યાર સુધીમાં 15 પ્રેક્ટિકલ આપણે જોઈ લીધા તો અહીંયા હું મીટિંગ એન્ડ કરું છું ઓકે કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પર્સનલમાં ફોન કરીને કે મેસેજ કરીને પૂછી શકો